મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની વાત કરીએ તો એની અંદર સ્વાધ્યાય 10.2નો દાખલા નંબર 12 ગણતરીનો દાખલો છે એ જોઈએ. તો 10મો ચેપ્ટર વર્તુળ, સ્વાધ્યાય 10.2નો 12મો દાખલો. ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને DC એ સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. બાજુઓ AB અને AC શોધો. તો હવે અહીંયા 4 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ છે, પરિગત છે. પરિગત એટલે આપણે સમજીએ તો કે ત્રિકોણ દોરવાનો, એની અંદર તમારે વર્તુળ દોરવાનું. ત્રિકોણની અંદર વર્તુળ દોરવાનું. આ વર્તુળ છે, ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શે, બરાબર છે? તો અહીંયા મેં આપણે આકૃતિમાં દોર્યું છે, આ ત્રિકોણ છે, એની અંદર આપણે વર્તુળ દોર્યું. એ વર્તુળ છે, ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શે છે. અહીંયા આપણને D બિંદુમાં સ્પર્શે છે. તો આનું માપ આપ્યું છે અહીંયા રકમમાં. BD છે એ 8 સેમી છે અને DC છે એ 6 સેમી છે. હવે અહીંયા ત્રિકોણની અંદર જે વર્તુળ દોરવામાં આવે એને અંતઃવૃત્ત પણ કહેવામાં આવે છે. જે વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું હોય તો આ વર્તુળને અંતઃવૃત્ત કહેવાય છે. અને એની અંદર જે ત્રિજ્યા રહેલી છે, આ OD OE અને OF, આ ત્રિજ્યાઓને અંતઃ ત્રિજ્યાઓ પણ કહે છે. હવે આપણે આગળ રકમની અંદર જે કાંઈ છે એનું વર્ણન મેં લખ્યું છે. ધારો કે AB અને AC એ ત્રિકોણ ABCના અંતઃવૃત્તને અનુક્રમે E અને F માં સ્પર્શે છે. આ એક માપ આપ્યું હતું આપણે, લખ્યા છે અહીંયા E અને F માં સ્પર્શે છે. D બિંદુ તો આપણે રકમમાં આપ્યું હતું. અહીંયા તમારે કોઈ પણ નામ આપી દો, મેં E ને F આપ્યા છે. આ AB બાજુની સ્પર્શે છે, અહીંયા તો આપ્યું હતું રકમમાં D બિંદુ સ્પર્શે છે. AB ને ક્યાં બિંદુ સ્પર્શે? E બિંદુ નામ આપી દીધું. AC ને F માં સ્પર્શે છે. પરિણામે આ OD, આ OE અને આ OF, OD OE અને OF એ ત્રિજ્યાઓ થાય. OD બરાબર OE બરાબર OF બરાબર R, એટલે ત્રિજ્યા બરાબર 4 સેમી. રકમમાં આપ્યું છે 4 સેમી ત્રિજ્યાવાળા. ત્યાર પછી આપણને BD અને DC ના માપ આપ્યા છે, બરાબર છે? તો CD છે એ 6 સેમી છે, BD છે 8 સેમી. અહીંયા આ માપ છે એટલું CD અને CF એ સરખું થાય. BD અને BE ઈમાં ફરક હતા, એટલે મેં લખ્યું છે CD બરાબર CF, CD બરાબર CF, બે 6 સેમી, આઈ 6 સેમી ને આઈ 6 સેમી. BD આ BD અને BE 8 સેમી, તો 8 સેમી 8 સેમી આપ્યું છે, એના પરથી આ બે સરખું થાય. આ જેટલું એટલું જ આ થાય, આ જેટલા સેમી એટલું માપ આ થાય. તો BD 8 હોય તો આઈ કેટલું થાય? 8. CD 6 છે તો આ કેટલું થાય? 6. હવે અહીંયા આ બે માપ આપ્યા નથી, એટલે આપણે આ ધાર્યું આ જેટલું એટલું જ આ થાય. AF અને AE એ થાય 1 સેમી. તો આપણને બધા માપ આપ્યા હતા, આ 8 હોય તો આ 8 થાય, આ 6 હોય તો આ 6 થાય, આ 1 થયું એટલે આ 1 સરખા જ છે માપ, બરાબર? બાકીનું વર્ણન અહીંયા લખ્યું છે. હવે ત્રિકોણની પરિમિતિ મેળવીએ. ત્રિકોણ ABCની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. હવે મિત્રો, એટલું 1 છે અને એટલું 6 છે. આ AB AF X CF 6 આખે આખું AB લખવું હોય તો આખે આખું AB થાય. અહીંયા આપણે લખીએ બાજુમાં AB થાય આખે આખું X વત્તા 6, સોરી AC. AB થાય IX ને 8, X વત્તા 8, અને BC થાય 8 વત્તા 6 એટલે 14. તો હવે આપણે ત્રિકોણ ABCની પરિમિતિ મેળવવાની છે. પરિમિતિ એટલે AB વત્તા BC વત્તા AC અથવા CF. તો હવે અહીંયા આપણે લખીએ AB, આપણી પાસે AB કેટલા છે? X વત્તા 8 વત્તા BC, તો કે 8 વત્તા 6 એટલે 14. AC તો કે X વત્તા 6. પરિમિતિ એટલે ત્રિકોણની બધી બાજુનો સરવાળો. AB વત્તા BC વત્તા AC, તો AB નું માપ આપણી પાસે અહીંયા X વત્તા 8, BC નું માપ X વત્તા 6 એટલે કે 14, અને AC નું માપ છે X વત્તા 6. હવે ટોટલ કરીએ અહીંયા X અને X બે સજાતીય પદ છે. X વત્તા X એટલે 2X.
અહીંયા 14માં 6 નાખેલ 20, 20માં 8 નાખેલ 28, તો આ આપણને મળી ત્રિકોણની પરિમિતિ. આ પરિમિતિ મળી ગઈ 8 ને પણ અહીંયા 28, 20 ને 8 28, 2x + 28 આ મળ્યું ત્રિકોણની પરિમિતિ. હવે આપણે ત્રિકોણની અર્ધ પરિમિતિ એસ મેળવીએ. ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ એસ બરાબર, ત્રિકોણની અર્ધ પરિમિતિ એસ, અર્ધ પરિમિતિ એટલે જે પરિમિતિ ટોટલ આવી એને આપણે અડધી કરવાની છે, તો અર્ધ પરિમિતિ જે ટોટલ પરિમિતિ છે 2x + 28 ભાંગ્યા કેટલા આવશે 2. આ આપણે ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ લખ્યું. અહીંયા સંપૂર્ણ પરિમિતિ મેળવી, પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. આ ટોટલ પરિમિતિ આવી છે 2x + 28, આપણે એની અડધી કરવાની છે એટલે અર્ધ પરિમિતિ મેળવવાની છે. અર્ધ પરિમિતિ એસ બરાબર 2x + 28/2, માટે એસ બરાબર 2 કોમન કાઢી લઈએ એટલે x + 14/2, 2 2 કેન્સલ, માટે એસ બરાબર x + 14 સેમી. આપણને મળી અર્ધ પરિમિતિ. હવે મિત્રો આપણે જોઈએ એબી. એબી એટલે આપણને અહીં મેળવી છે 1x + 8, એને આપણે કહી દઈએ એ. બીસી 8 + 6 એટલે 14, બીસી મેળા 14 એને આપણે કહી દઈએ સ્મોલ બી. એસી, એસી હતા 1x + 6, 1x + 6 એને આપણે કહી દઈએ સ્મોલ સી. આ રીતના એબી બાજુ છે એ કીધી સ્મોલ એ 1x + 8, બીસી બાજુને સ્મોલ બી 14, એસી બરાબર સ્મોલ સી 1x + 6 સેમી. તો આ રીતની આપણને બાજુ મળી. ત્યાર પછી હેરોનના સૂત્ર મુજબ, જે તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો, હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર હતું વર્ગમૂળની અંદર એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ 9મા ધોરણમાં હતું. એ મુજબ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. એસ એટલે આપણી પાસે અર્ધ પરિમિતિ. તો અહીંયા મિત્રો આપણી પાસે અર્ધ પરિમિતિ અહીંયા મળી છે 1x + 14, તો આ એસની જગ્યાએ આપણે લખશું 1x + 14 અહીંયા છે. પછી અહીંયા એસની જગ્યાએ 1x + 14 - a એટલે આ તમારે એ બાદ કરવાનો, 1x + 8 છે એ બાદ થાય એટલે ઓછા એક્સ ને ઓછા 8 અહીંયા બીજું. ત્યાર પછી અહીંયા એસ માઇનસ બી, એસ એટલે 1x + 14 માઇનસ બી, બી અહીંયા કેટલા છે 14, તો અહીંયા આપણે લખ્યું -14. એસ માઇનસ સી, એસ કેટલા છે તો કે 1x + 14, સી કેટલા છે 1x + 6, તો 1x + 6 બાદ કર્યા. તો ફરીથી બોલી જાઉં, એસની જગ્યાએ 1x + 14 આપણી પાસે કમ્પ્લીટ છે, એસની જગ્યાએ 1x + 14 ઓછા એ બાદ કરો એટલે ઓછા એક્સ ને ઓછા 8 અહીંયા. એસ માઇનસ બી, એસ આપણી પાસે 1x + 14, બી છે અહીંયા 14 એટલે -14 થયા. અહીંયા એસ 1x + 14, સી બાદ કરો ને એક્સ અને ઓછા 6 એ બાદ થાય. હવે આપણે એની સાદરૂપ દઈએ તો અહીંયા 1x + 14 એમનું અહીંથી આ એક્સ એક્સ કેન્સલ થાય, 14માંથી 8 જે એટલે 6 અહીંયા લખ્યા 6, આ 14 14 ઉડશે એટલે અહીંયા વધશે એક્સ, અહીંયા આ એક્સ એક્સ ઉડશે 14માંથી 6 જે એટલે 8, તો આપણને ક્ષેત્રફળ મળી ગયું આ એક્સ 1x + 14, 8 અને 6 વર્ગમૂળની અંદર. તો આપણું ક્ષેત્રફળ શું આવ્યું, વર્ગમૂળની અંદર એક્સ 1x + 14, 8 × 6 સેમી સ્ક્વેર, એને મેં કીધું સમીકરણ નંબર 1. હવે આપણે બીજી રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. અહીંયા જે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું હતું એ હેરોના સૂત્રની મદદથી મેળવ્યું હતું. હવે આપણે બીજી રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ, તો અહીંયા તમને હું બતાવું તો બીજી રીતના એટલે કઈ રીતના, તો કે અહીંયા આપણે આ ત્રિકોણ છે એ, આ બી અને સી અહીંયા કેન્દ્ર છે, એમાંથી આપણે આ રીતનું આવો કેન્દ્ર હતું આ ને આમ આ રીતના, આ રીતના જોડી દઈ, આ વર્તુળનું કેન્દ્ર ઓ હતું, આ એક અને આ એક ત્રિજ્યા દોરી, આ રીતનું આપણે દોર્યું.
પરિણામે ત્રણ ત્રિકોણ બન્યા, આ એક ત્રિકોણ, બીજો અને ત્રીજો. હવે મિત્રો આપણે લખ્યું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો કેટલા ત્રિકોણ બન્યા? એક, બે ને ત્રણે. ત્રણેય ત્રિકોણને ભેગા કરો, આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણ, તો આખે આખા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ થાય. તો મેં લખ્યું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ આ ઓ બીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ઓ સીનું ઓ એ સીનું ક્ષેત્રફળ. પહેલો ત્રિકોણ છે આ ઓ એ બી ત્રિકોણ, અહીંયા લખ્યું છે એનું ક્ષેત્રફળ. પછી આ બીજો ઓ બીસીનું ક્ષેત્રફળ અને આ ત્રીજો ઓ સી એનું ક્ષેત્રફળ. આ ત્રણેયના ક્ષેત્રફળને ભેગા કરીએ એટલે આખે આખો ત્રિકોણ એ બી સી થાય. હવે મિત્રો અહીંયા જોઈએ તો આપણે આ આકૃતિમાં અહીંથી આપણે લંબ દોર્યો હતો આ ડી, આ લંબ દોર્યો હતો ઈ અને આ લંબ દોર્યો હતો એફ. તો અહીં આપણે લંબ દોરીએ તો આ લંબ થાય ડી, અહીંયા લંબ હતો ઈ અને અહીંયા લંબ છે આ એફ. હવે પહેલાં આપણે આ ત્રિકોણની વાત કરીએ, અહીંયા મેં જે બ્લેક કલરની લાઈન કરી છે ઓ એ બી એનું ક્ષેત્રફળનું સૂત્ર એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ. તો પાયો કોણ થાય? ઓ ઈ, આ પાયો થાય, આ ઓ ઈ પાયો થાય, હા સોરી આ ઓ ઈ વેધ થાય, આ એ બી છે ઈ પાયો, આ એ બી પાયો થાય અને ઓ ઈ વેધ. તો અહીંયા મેં લખ્યું એક દ્વિતીયાંશ પાયો, પાયો એટલે એ બી, એ બી અને એનો વેધ થાય ઓ ઈ. હવે આ ત્રિકોણની જોઈએ, આ ત્રિકોણની વાત કરીએ, આ નીચેના ત્રિકોણની, આ આ ત્રિકોણની વાત કરીએ તો એનો પાયો કોણ થાય? બી સી, અહીં બી સી અને એનો વેધ કોણ થાય? ઓડી, એટલે એ લખ્યું એક દ્વિતીયાંશ બી સી ગુણ્યા ઓડી. એવું જ આ ત્રિકોણનો અહીં આ બાજુનું ત્રિકોણ આ જે દેખાય તમને આ ત્રિકોણ, એનો પાયો કોણ થાય? આઈ એસ સી પાયો થાય અને આ શું થાય? ઓ એફ વેધ. તો આઈ એસ સી પાયો અને આ વેધ, તો એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ, એક દ્વિતીયાંશ એ સી પાયો ગુણ્યા ઓ એફ. ફરીથી કહી દઉં તો આ ત્રિકોણ ત્રણ ત્રિકોણ બને છે. કેટલા બને છે ત્રિકોણ? ત્રણ, પહેલો બીજો ને ત્રીજો. આને આપણે અત્યારે ભૂલી નાખીએ એટલે તમને ખ્યાલ આવે આ ત્રણ ત્રિકોણ બરાબર છે. ત્રણે ત્રણ ત્રિકોણ ક્ષેત્રફળ ભેગા કરીએ એટલે ત્રિકોણ ઓ એ બીસીનું ક્ષેત્ર એ બીસીનું ક્ષેત્રફળ થાય. હવે અહીંયા ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ વત્તા ઓ બીસીનું ક્ષેત્રફળ વત્તા ઓ સી એ ઓ સી એનું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણ ક્ષેત્રફળ મેળવે તો એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ, આ થાય વેધ અને આ થાય પાયો, એક દ્વિતીયાંશ એ બી ગુણ્યા ઓ એ. એવું જ અહીંયા એક દ્વિતીયાંશ આ બી સી પાયો અને આ વેધ. એવું જ અહીંયા એક દ્વિતીયાંશ આ એ સી પાયો અને ઓ એફ વેધ. એ આપણે લખ્યા. હવે એ બધાને આપણે માપ મૂકીએ અહીંયા તો ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ ગુણ્યા આપણી પાસે એ બી, એ બીનું માપ હમણાં નથી લખવું, એક્સ વત્તા આઠ છે એટલે એ બીને એ બી રહેવા દઈએ, એ બી ગુણ્યા ઓ ઈ. તો અહીંયા આપણી પાસે હતું ઓ ઈનું માપ ત્રિજ્યા ચાર વત્તા વન આર. બી સી, બીસીનું માપ આપણી પાસે છે પણ લખવાનું નથી, બીસીના બીસી ગુણ્યા ઓડી, ઓડી આપણી પાસે છે ચાર સેમી વત્તા વન આપ. એસીનું માપ નથી લખવું, એસીએમનું અને એમાં છે ઓ એફ, ઓ એફ પણ છે ચાર. તો આ બધે આપણે માપ મૂક્યા, અહીંયા આપણે છેદ ઉડાડીએ તો બે ઉડશે, અહીંયા પણ બે ઉડશે, અહીંયા પણ બે ઉડશે એટલે જે વધશે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત છે એટલે કેટલા થાય? આઠ, સોરી ગુણાકારમાં નથી પણ ટુ એ બી, ગુણાકાર ટુ એ બી ડાયરેક્ટ લખીએ, ટુ એ બી વચ્ચે પ્લસ છે ગુણાકાર કરી નાખો, વચ્ચે પ્લસ છે એટલે ટુ ગુણ્યા એ બી એટલે ટુ એ બી, અહીંયા ટુ ગુણ્યા બી સી એટલે ટુ બી સી અને ટુ ગુણ્યા એસી એટલે ટુ એસી. ટુ સામાન્ય કૌંસમાં વચ્ચે એ બી વત્તા બી સી વત્તા એસી. હવે બે
આપણી પાસે એ બી બી સી અને એસીના ત્રણ નામ આપણે અહીંયા લખેલા છે. એ બીની જગ્યાએ લખીએ એક્સ વત્તા આઠ, બીસીની જગ્યાએ લખીએ ચૌદ અને એસીની જગ્યાએ લખીએ એક્સ વત્તા છ. તો અહીંયા બે એક્સ ને એક્સ એટલે ટુ એક્સ, વીસ ને અઠ્યાવીસ, આ આપણું મેળવ્યું બીજું ક્ષેત્રફળ સેમી સ્ક્વેર. પહેલાં હેરોના સૂત્રની મદદથી ક્ષેત્રફળ મેળવ્યું તેને સમીકરણ નંબર એક કીધું, ત્યાર પછી બીજી રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું એને સમીકરણ નંબર બે કહીએ. તો આ આપણને ક્ષેત્રફળ મળી ગયું ત્રિકોણનું, એને સમીકરણ નંબર બે. હવે સમીકરણ એક અને બે, સમીકરણ એક છે ને એ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે અને બે છે ને એ પણ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે. બે ક્ષેત્રફળને સરખાવીએ, અહીંયા લખીએ. હવે મિત્રો આપણે સમીકરણ એક અને બે પરથી, સમીકરણ એક હતું વર્ગમૂળની અંદર એક્સ એક્સ વત્તા ચૌદ આઠ અને છ, એ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જ હતું. અહીંયા આપણે બીજી રીતના ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવ્યું, એ હતું બે કાઉન્સમાં ટુ એક્સ વત્તા અઠ્યાવીસ સેમી સ્ક્વેર. આ બે ક્ષેત્રફળને આપણે સરખાવી દઈએ એટલે મેં લખ્યું સમીકરણ એક અને બે પરથી આ પહેલું ક્ષેત્રફળ છે અહીંયા એને લખ્યું, બરાબર આ બીજું ક્ષેત્રફળ છે એને લખ્યું. આ વર્ગમૂળની અંદર છે એક્સ, આ એક્સ વત્તા ચૌદ, અહીંયા તમે આઠ અને છનો ગુણાકાર કરો, આઠ છ અડતાલીસ થાય. આઠ અને છનો ગુણાકાર અડતાલીસ થાય એને મારે બીજી રીતના લખવું હોય તો સોળ તેરી અડતાલીસ, એટલે મેં સોળ ગુણ્યા ત્રણ લખ્યું. આ વર્ગમૂળમાં એક્સ એમનું છે, આ એક્સ વત્તા ચૌદ એમનું છે, આઠ છ અડતાલીસ થાય એને મેં બીજી રીતના લખ્યું સોળ તેરી અડતાલીસ. આ બે અહીંથી બે સામાન્ય કાઢીએ એટલે કૌંસમાં બધે એક્સ વત્તા ચૌદ, વર્ગમૂળની અંદર એક્સ અને એક્સ વત્તા ચૌદ એમનું, અહીંયા સોળ તેરી અડતાલીસ, માંથી સોળનું વર્ગમૂળ થાય ચાર, આ સોળ છે એનું વર્ગમૂળ ચાર, એ આગળ લખ્યું સોળનું વર્ગમૂળ ચાર, અહીંયા વર્ગમૂળની અંદર એક્સ એક્સ વત્તા ચૌદ અને ગુણ્યા ત્રણ, આ બધું એમનું. અડતાલીસના ભાગ પડ્યા સોળ તેરી અડતાલીસ, સોળનું વર્ગમૂળ ચાર આગળ લખ્યું, આ એક્સ એમનું એક્સ વત્તા ચૌદ એમનું અને વર્ગમૂળમાં ત્રણ એમનું. અહીંયા આપણે બે સામાન્ય કરેલ, બે ગુણ્યા બે એટલે કેટલા થાય ચાર. હવે મિત્રો તમને બધાને ખ્યાલ છે કે અહીંયા ચાર ગુણાકારમાં છે, અહીંયા ચાર ગુણાકાર વચ્ચે બરાબર છે, આ ચાર નીચે આવે ને પછી ઉડાડીએ એટલે આપણે ડાયરેક્ટ ઉડાડીએ, આ ચાર ચાર ગયા, આ ચાર ચાર ઉડશે. હવે આ વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગમૂળ કાઢી એટલે આ બાજુ શું થઈ જાય વર્ગ, એટલે આપણે એનું વર્ગમૂળ દૂર કર્યું, આ બાજુ વર્ગમૂળ કાઢી એટલે આ બાજુ વર્ગ થયો, એટલે એક્સ એક્સ વત્તા ચૌદ ગુણ્યા ત્રણ એમનું, આ વર્ગમૂળ કાઢ્યું એટલે અહીંયા થયો એક્સ વત્તા ચૌદનો વર્ગ. ફરીથી તમે જુઓ તો આ બાજુ એક્સ વત્તા ચૌદ છે, આ બાજુ એક્સ વત્તા ચૌદનો વર્ગ છે, એટલે એક ઉડશે એક્સ વત્તા ચૌદ અને અહીંથી એક્સ વત્તા ચૌદ એક ગયા, જેમાં અહીંયા ચાર હતા અને આ બાજુ ચાર હતા, આ ચાર નીચે આવે ને પછી છેદ ઉડાડીએ આપણે ડાયરેક્ટ ઉડાડ્યા, એમ એવું જ અહીંયા એક્સ વત્તા ચૌદ છે, એક્સ વત્તા ચૌદનો વર્ગ છે, તો એક્સ વત્તા ચૌદ ગુણાકારમાં નીચે ભાગાકાર ઉડાડીએ એના કરતાં ડાયરેક્ટ ઉડાડે એક્સ વત્તા ચૌદ ને આ બાજુ એક્સ વત્તા ચૌદ. હવે વધ્યું હું તો કે આ બાજુ વધ્યું ત્રણ અને એક્સ એટલે ત્રણ એક્સ થયા, એક્સ અને ત્રણ વધ્યા હતા એટલે ત્રણ એક્સ થયા. અહીંયા કોણ વધ્યું તો કે એક્સ વત્તા ચૌદ, શું કામે એ વર્ગ હતો, એક ઉડી ગયું ને એક વધ્યું એક્સ વત્તા ચૌદ. હવે આ ત્રણ એક્સ, આ વત્તા એક્સ આ બાજુ હશે, ત્રણ એક્સ ઓછા એક્સ બરાબર ચૌદ, આ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ થયું ને એક્સ વત્તા ચૌદ વધ્યું. હવે વત્તા એક્સ આ બાજુ આવ્યા એટલે ત્રણ એક્સ ઓછા એક્સ બરાબર ચૌદ, ત્રણ એક્સમાંથી એક્સ જાય એટલે બે એક્સ બરાબર ચૌદ, બે નીચે ભાંગાકારમાં જઈએ ચૌદ ભાંગ્યા બે એટલે કેટલા આવ્યા સાત, તો આપણને આ રીતના એક્સ મળ્યા સાત. હવે આપણે રકમમાં કીધી એ બી અને એસી મેળવો, તો એ બી આપણી પાસે છે એ બી બરાબર એક્સ વત્તા આઠ, એક્સ વત્તા આઠ એ બી અહીંયા હતું એક્સ વત્તા આઠ, તો હવે એક્સ તો મળી ગયા કેટલા મળ્યા સાત, એટલે સાત વત્તા આઠ અહીં લખું મેં, એ બી બરાબર સાત વત્તા આઠ એટલે કેટલા થાય પંદર. એવી રીતના એસી છે, જોવું એસી કેટલા છે એક્સ વત્તા છ, તો એક્સ મળ્યા સાત એટલે અહીં એક્સની કિંમત મૂકો એટલે સાત વત્તા છ એટલે તેર, તો એ સાત વત્તા આઠ બરાબર પંદર, એટલે એ બી થયા પંદર સેમી અને સાત વત્તા છ એટલે થયા તેર. તો અહીંયા તમે સીધા મૂકીને લખી શકો સાત એક્સ મળ્યા, એક્સની જગ્યાએ સાત વત્તા આઠ એટલે પંદર અને સાત વત્તા છ એટલે તેર, આ રીતના એસી મળ્યા. તો મિત્રો આ દાખલો ખૂબ જ લાંબો દાખલો છે, અહીંયા મેં આખે આખો સંપૂર્ણ દાખલો છે એ સમજાવ્યો બરાબર છે. પહેલાં આપણે એની આકૃતિ દોરી, પછી એનું વર્ણન કર્યું, પછી ત્રિકોણ એબીસીની પરિમિતિ મળી ટુ એક્સ વત્તા અઠ્યાવીસ,
ત્યારબાદ આપણે અર્ધ પરિમિતિ મેળવી અને પરિમિતિને અડધી કરી એટલે આપણે એસ મળ્યા. પછી એબી બાજુને એ કીધા, બીસી બાજુને બી કીધા અને એસી બાજુને સી કીધા. હેરોનનું સૂત્ર લખ્યું છે, એ સૂત્રમાં કિંમત મળી એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળ્યું વર્ગમૂળમાં એક્સ, એક્સ વત્તા ચૌદ, આઠ ગુણ્યા છ. ત્યાર પછી આપણે બીજી રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું, ઓ એબીનું ક્ષેત્રફળ વત્તા ઓ બીસીનું ક્ષેત્રફળને ઓ સીએનું ક્ષેત્રફળ. આકૃતિ દરમિયાન તમને એ સમજાવ્યું હતું, એ ક્ષેત્રફળ મેળવ્યું. આ પછી બે ક્ષેત્રફળને સરખાવી અને સાદરૂપ દીધું એટલે છેલ્લે મળશે એક્સ બરાબર સાત. આના પરથી આપણને એબી અને એસી મળશે.